ચિત્ર એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર 14 પાણી વિશે સમજીએ. પાણીનો આપણે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. જો તેને વેડફી દેશું તો આપણને પાણી જોઈતું મળી શકશે નહીં. જો ઘણા બધા કાર્યો કરવા માટે પાણી જરૂરી છે, જેમ કે રસોઈ બનાવવા, નાહવા, કપડાં ધોવા વગેરે માટે પાણી જરૂરી છે, અને જો તેનો કરકસર રીતે ઉપયોગ નહીં કરે તો તે પાણી આપણને મળી શકે નહીં અને તે વેડફાઈ જાય છે અને આવનારી પેઢીને મુશ્કેલી સર્જાય છે. આપણે આ સવાલ સમજીએ. દરિયાનું પાણી ખારું હોવા છતાં તેમાંથી બાષ્પ બની વરસાદ રૂપે મળતું પાણી ખારું હોતું નથી. જો દરિયાનું પાણી તેમાં ઘણા બધા ક્ષારો, ઘણી બધી અશુદ્ધિઓ રહેલી હોય છે અને સૂર્ય નો તડકો દરિયામાં પડે છે ત્યારે વરાળ સ્વરૂપે શુદ્ધ પાણી ઉપરની તરફ જાય છે અને સૂર્ય આથમે છે ત્યારે તે હવા ઠંડી પડે છે અને પાણીના વાદળ બંધાય છે અને તે પાણી વરસાદ સ્વરૂપે નીચે પડે છે. આપણે ચાલો સવાલ સમજીએ. હવે જો સૂર્યની ગરમીને લીધે દરિયાનું પાણી ગરમ થાય છે, સૂર્ય જ્યારે તાપ આપે છે ત્યારે દરિયાનું પાણી ગરમ થાય છે અને તે બાષ્પ બની શુદ્ધ પાણી ઉપરની તરફ જાય છે અને તે પાણી ઉપરની તરફ જાય છે અને તેના વાતાવરણને લીધે ઠંડુ પડે છે. દરિયાની અંદર ક્ષારો રહી જાય છે, તે ઘન તે માટે તે ઉપરની તરફ જતા નથી, માટે ફક્ત શુદ્ધ પાણી ઉપરની તરફ જતા ઉપરની તરફ માટે ફક્ત શુદ્ધ પાણી જ ઉપરની તરફ જતા તેનું બને છે અને તે વરસાદ સ્વરૂપે પડે છે, માટે દરિયાનું પાણી ખારું હોય છે, પરંતુ વરસાદનું પાણી ખારું હોતું નથી. થેન્ક યુ.